ચાલો બાળકો, લર્નિંગ ક્લાસીસ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 ના ગણિત ગમતમાં આગળ વધીશું અને શીખીશું પ્રકરણ નંબર 4, જેનું નામ છે ટિક ટિક ટિક. હવે બધાને વિચાર આવતો હશે કે ટિક 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 અવાજ ક્યાંથી આવતો હોય. લગભગ બધાને ખબર હોય ટિક ટિક સાવ શાંતિ હોય ઘરમાં અને ટીક 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 એવો અવાજ આવે એટલે સમજી લેવાનું એ કેનો અવાજ છે. ઘડિયાળનો. ઘડિયાળના કાંટા સતત ચાલતા હોય છે. ક્યારેક ક્યારેક તો એવી ઘડિયાળો પણ આવે છે કે અમુક કલાક ના કાંટા છે, અમુક કલાક ઉપર આવે, અમુક સમય થાય એટલે જોરથી એમાં બેલ વાગે છે. બરાબર. તો ટીક 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 એ અવાજ કોનો છે? ઘડિયાળનો. તો આ પ્રકરણમાં આપણે આજે ઘડિયાળ વિશે ભણવાનું છે. ચાલો ધ્યાનથી આપણે એક પછી એક જોતા જઈએ. પંકજ અને સાનિયા શાળાએથી કોનું ઘર વધારે દૂર છે તેની ચર્ચા કરી રહ્યા હતા. બરાબર. તમે કેમ બે જણા વાતો કરતા હોય ને, કોક કેમ કે મારું ઘર વધારે આઘું છે એવી રીતે શરત લગાવતા હોય ઘણા, કોક કે મારું ઘર વધારે દૂર છે શાળાએથી, તેવી રીતે બે છે પંકજ અને સાનિયા એ બે પણ વાતો કરતા હતા કોનું ઘર વધારે શાળાએથી દૂર છે. પંકજ એમ કે છે કે મારે શાળાએ પહોંચવા 5 મિનિટ જેટલું ચાલવું પડે છે. તો સાનિયા શું કે છે કે મારે તો શાળાએ પહોંચવા માત્ર 2 મિનિટ ચાલવું પડે છે. તો ઓલો એમ કે છે કે અશક્ય છે, તારું ઘર તો શાળાથી ઘણું દૂર છે તો 2 મિનિટ કેવી રીતે થાય? તો સાનિયા એમ કે છે પણ મેં મારી ઘડિયાળ જોઈ, હું શાળાએ જવા 7 વાગે નીકળી અને હું શાળાએ પહોંચી ત્યારે મિનિટ કાંટો 2 ઉપર હતો એટલે એને એમ કે 2 મિનિટ જ દૂર છે. બરાબર. એને ઘડિયાળ વિશે કઈ સમજ નથી, જેમ અત્યારે તમને પણ લગભગ નહીં હોય પણ આપણે આ શીખશું એટલે તમને પણ બધાને સમજ આવી જશે. હવે એને એમ કે 7 થી 2 ઉપર કાંટો આવ્યો એટલે 2 મિનિટ જ દૂર છે. શું તો તે 7 ને 2 મિનિટ જ થઈ કહેવાય કે નહીં એમ પૂછે છે. તારી ભૂલ થાય છે, તું 7 ને 10 વાગે શાળાએ પહોંચી એમ કહેવાય. તો કે કેવી રીતે? તો કે તને આ આંકડા વચ્ચે પાતળી જે લીટીઓ દેખાય છે, હા તો શું છે એ? જે ઘડિયાળની વચ્ચે આ પાતળી લીટીઓ હોય ને એનું કહે છે. મિનિટ કાંટાએ 12 પછી 10 લીટી પસાર કરી, 12 પછી સીધી 10 લીટી પસાર કરી 2 ઉપર આવી ત્યાં સુધીમાં, તેથી 7 અને 10 મિનિટ કહેવાય. બરાબર. એને તો કે છે કે તો હું 7 વાગે શાળાએ જવા નીકળ્યો, હું 7 ને 5 વાગે પહોંચ્યો, જો મિનિટનો કાંટો 5 લીટીએ ખસ્યો, જો છે 5 લીટીએ ખસ્યો એટલે 1 ઉપર આવ્યો એટલે 7 ને 5 વાગે પહોંચ્યો એમ કહેવાય. અભ્યાસ. 3 મિત્રો ઘડિયાળમાં સમય જુએ છે, કોણ સાચું છે? બરાબર. ત્રણેયમાંથી કોણ સાચું છે? તો કે ચીકુ, બીટુ અને પિંકી, 3 નામ છે છોકરાના, ઘડિયાળ દોરી છે. જો એક ઘડિયાળમાં મોટો કાંટો 12 ઉપર છે, કલાકનો કાંટો 12 ઉપર છે અને આ મોટો કાંટો 12 ઉપર છે સોરી, અને નાનો કાંટો 3 ઉપર છે. બરાબર. તો હવે ચીકુ એમ કે છે કે 12 ને 3 કહેવાય આને, બીટુ એમ કે છે કે આને 12 ને 15 કહેવાય, પિંકી એમ કે છે કે આને 3 વાયગા કહેવાય. તો કોણ સાચું છે? કેટલા વાયગા કહેવાય? તો કે 3 વાયગા કહેવાય. બરાબર. 3 કલાક થઈ કહેવાય, 3 વાયગા કહેવાય, પિંકી સાચી છે. પછી બીજી ઘડિયાળમાં મોટો કાંટો 7 ઉપર છે, નાનો કાંટો છે એ ક્યાં છે? જો 6 અને 5 ની વચ્ચે છે. તો ચીકુ એમ કે છે કે 7 ને 25 થયા કહેવાય, બીટુ કે છે કે 5 ને 7 થઈ કહેવાય, પિંકી એમ કે છે કે 5 ને 35. તો કોણ સાચું છે? વળી પાછી પિંકી જ સાચી છે. કેટલા વાયગા છે? તો કે 5 અને બીજી ઉપરથી 35, 5.5 માંથી 5 મિનિટ એટલે કે 5 ને 35 મિનિટ થઈ છે. પછી ત્રીજામાં નાનો કાંટો 7 ઉપર છે, મોટો કાંટો 3 ઉપર છે. તો ચીકુ કે છે 3.35 થઈ છે, બીટુ કે છે 7 ને 3 થઈ છે, પિંકી કે છે 7 ને 15 થઈ છે. તો પિંકી સાચી છે. શું કામ? તો કે 15 મિનિટ ગણી લેવાની. બરાબર. 12 ઉપરથી ખસે મોટો કાંટો મિનિટનો એટલે 15 મિનિટ થઈ છે, ને આ તો 7 જ છે એટલે કે 7 ને 15 થઈ કહેવાય. બરાબર. ઘણી ઘણાઈને આમાંથી આવડતી પણ હશે ઘડિયાળ જોતા, મમ્મીએ કે શીખાયડી હોય તો ઘણાઈને આવડતી હશે. બસ એ જ છે, ઘડિયાળ વિશે જ આપણે ભણવાનું છે. ત્યાર પછી છે નીચે આપેલ સમયને ઘડિયાળમાં દર્શાવો. બરાબર. 3 ને 10 છે તો એને કેવી રીતે બતાવે? બહુ નાના અક્ષર છે, તમે ટ્રાય કરશો એટલે તમને ખબર પડશે. જે હું મારી રીતે અહીંયા કહું છું, આ 3 છે અને આ 10. 3 ને 10 એટલે અહીંયા આવે 2 ઉપર કાંટો, અહીંયાથી 5 થી ગણવાના 5 મિનિટના કાંટા એટલે 2 ઉપર આવે એટલે 3 ને 10 કહેવાય. 6 ને 40 આ ઘડિયાળમાં કેમ બતાવાય? તો કે 1 કાંટો 6 ઉપર, 40 એટલે અહીંયાથી ગણવાના આ 30 કહેવાય. બરાબર. તો 35, 40 એટલે મોટો કાંટો આવશે 8 ઉપર. આ સેજ અહીંયા આવે 6 ને 7 ની વચ્ચે આવી રીતે એટલે કહેવાય 6 ને 40. પછી
4:45 આ ઘડિયાળમાં 4:45 કેમ બતાવી શકીએ? તો કે જો નાનો કાંટો પહેલા આવશે, 4 અને 5 ની વચ્ચે આવે, થોડો ખસી ગયો હોય, ને મોટો કાંટો આવશે 9 ઉપર 45, એટલે અહીંયા 30 થી ગણીએ 30, 35, 40 અને 45, તો 4:45 આવી રીતે આપણે લખી શકીએ, 4:45 4:45 એટલે બરાબર. પછી 2:20 તો એક કાંટો આવશે 2 ઉપર, અને બીજો કાંટો ક્યાં આવશે? 4 ઉપર. 2:20 અહીંયાથી આપણે 5, 10, 15 ની શરૂઆત કરી તો અહીંયા પહોંચે એટલે 20 મિનિટ થાય, એટલે 2:20 બરાબર. પછી 3:15 એટલે કહેવાય 3:15, તો એક કાંટો આવે 3 ઉપર, બીજો આવે 3 ઉપર, બીજો એ 3 કાંટા 3 ઉપર, શું કામ? તો કે મિનિટનો કાંટો અહીંયાથી ગણીએ આપણે 5, 10, 15, 15 અહીંયા આવે એટલે 3:15 વાગ્યા કહેવાય. ત્યાર પછી 7:35 તો એક આવશે 7 ને થોડો ખસેલો, અને બીજો આવશે ત્યાં જ 7:35, એટલે જો આવી રીતે આમાં સરખું હજી ડ્રો નથી થઈ શકતું બરાબર, નાની નાની ઘડિયાળ છે એટલે. શું તમને આકાશ દર્શન ગમે છે? જો હા તો હવે તમને રસ પડશે. તમારા વિસ્તારમાં સૂર્ય ક્યાં સમયે ઉગે છે? તો કે આપણે લગભગ જોઈએ તો 6 વાગ્યાની આસપાસ ઉગે છે. સૂર્ય આથમે ક્યારે છે? સાંજે સૂર્ય ક્યારે આથમે? તો કે 6:30 વાગે. હવે એવું ફિક્સ ના હોય, શું દરરોજ સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સરખો હોય છે? ના. શિયાળામાં તમે જોજો તો કે શિયાળામાં છે સૂર્ય છે સાંજે વહેલો આથમી જાય છે, એટલે એમ કહેવાય ને કે શિયાળો હોય ત્યારે વહેલું અંધારું 6 વાગ્યામાં અંધારું થવા માંડે છે, જ્યારે ઉનાળો હોય ત્યારે 7 વાગ્યા સુધી અજવાળું અજવાળું હોય છે સાંજે, એટલે ઉગવાનો સમય પણ અલગ હોય દર વખતે અને આથમવાનો પણ અલગ હોય, ઋતુ પ્રમાણે બદલાતો રહે છે. જુદા જુદા મહિનામાં સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સમાચાર પત્રમાં પણ તમે જોઈ શકો છો બરાબર, લખેલું હોય એમાં. ચિત્ર જોઈને આ સ્થળને સમયની કલ્પના કરો. આ ચિત્ર ફ્રાન્સના પેરિસ શહેરનું છે, એફિલ ટાવરનું. પેરિસમાં ઉનાળા દરમિયાન રાત્રે 9 વાગ્યા પછી સૂર્ય આથમે છે. ઓહો, વિચાર તો કરો, 9 વાગ્યા સુધી સૂરજ હોય છે રાતે, પછી આથમે છે ઉનાળામાં. આ ફોટો રાતના સમયનો લેવામાં આવેલો છે, પરંતુ શિયાળામાં શું ઊંધું છે, 4 વાગ્યાથી જ અંધારું થવા માંડે છે, એટલો ફેર છે ત્યાં. નીચેના ચિત્ર પરથી કહો કે મિનિટ કાંટા અને ખસતા કેટલો સમય લાગશે. જો હવે આમાં શું 2 ઘડિયાળ આપી છે બરાબર, 2 ઘડિયાળમાં અલગ અલગ ટાઈમ દેખાયેલો છે. જો આમાં 3 ઉપર કાંટો છે ને 1 મોટો કાંટો 7 ઉપર છે, 7 થી 10 સુધી ખસો મિનિટ કાંટો, તો એને કેટલો સમય લાગ્યો? તો અહીંયાથી ગણીએ 5, 10 અને 15 મિનિટ લઈ ગયા ને બરાબર, એટલે 15 મિનિટ ગણી લેવાનું તમારે. પછી બીજી છે મોટો કા મિનિટનો કાંટો 8 થી 12 સુધી પહોંચ્યો, તો કેટલી મિનિટ લઈ ગઈ? 5, 10, 15 અને 20, તો કે 20 મિનિટ લઈ ગઈ. પછી મિનિટનો કાંટો 1 થી 3 સુધી આવ્યો, તો કેટલી મિનિટ લઈ ગઈ? 5, 10, 10 મિનિટ લઈ ગઈ 1 થી 3 સુધી, એટલે ખાલી 10 જ મિનિટ લઈ ગઈ. પછી 2 થી સીધો 9 ઉપર આવ્યો, તો કેટલી મિનિટ લાગશે? 5, 10, 15, 20, 25, 30 અને 35, 5-5 મિનિટ ના અંતરે ખસે, એટલે 35 મિનિટ લાઈ ગઈ બરાબર, સમજાયું? ત્યાર પછી સમય પ્રમાણે કાંટા દોરો. 6:20 કીધું હોય અને ઘડિયાળ આપી હોય તો આવી રીતે કાંટા દોરવાના. જો એક કાંટો 6 ઉપર, બીજો મોટો કાંટો છે એ 4 ઉપર, 20 મિનિટ, એટલે અહીંયાથી ગણી લેવાનું 5, 10, 15 અને 20, એટલે અહીંયા આવે બરાબર. પછી 7:10, એટલે નાનો કાંટો 7 ઉપર, કલાકનો જે કાંટો હોય, અને મિનિટનો કાંટો અહીંયાથી ગણવાનું 5, 10, 10 મિનિટ એટલે 2 ઉપર આવશે. જો એમાં ગોટા ના કરતા 10 એટલે ઘણા અહીંયા 10 ઉપર મૂકી દે, એમ 10 મિનિટ ને અહીંયાથી ગણવાનું બરાબર. પછી 8:30, 8 મોટો નાનો કાંટો કલાકનો 8 ઉપર અને 30 મિનિટ એટલે અહીંયાથી ગણો 5, 10, 15, 20, 25 અને 30, એટલે 6 ઉપર આવશે. 5:15, નાનો કાંટો 5 ઉપર, મોટો કાંટો 5, 10 અને 15, 3 ઉપર, એટલે 5:15, 5:15 કહીને આપણે એમ. તમારી શાળાની પ્રાર્થના સભા કેટલો સમય લે છે? બધાને અલગ અલગ હોય, ક્યાંક વધારે 1/2 કલાક પ્રાર્થના સભા આવતી હોય બરાબર, ક્યાંક 20 મિનિટ આવતી હોય, તમારે તમારી શાળાને અનુકૂળ લખવાનું. તમારો ભોજન વિરામ કેટલા સમયનો હોય છે? લગભગ બધી શાળામાં 1/2 કલાકનો, એટલે કે 30 મિનિટનો સમય હોય છે રિસેસનો. તમારો રમવાનો તાસ કેટલો લાંબો હોય છે? તો કે એ પણ લગભગ 30 મિનિટ, એટલે કે 1/2 કલાકનો પીરિયડ હોય છે. તેનો સમય બીજા તાસ જેટલો જ હોય છે? તો કે ના, રમતનો પીરિયડ 30 મિનિટ હોય, જ્યારે ભણવાના બીજા વિષયના હોય એ 45 મિનિટ જેટલો હોય છે બરાબર.
એટલે તો જો આ કે છે કે રમત નો તાસ અને રિસેસ નો સમય આટલા ટૂંકા કેમ હોય છે, બરાબર? છોકરાઓને તો એક ગમે રિસેસ અને રમત નો પીરિયડ, તો ઈ કેમ આટલા ટૂંકા રાખે છે એમ પ્રશ્ન થાય. ત્યાર પછી આ પ્રવૃત્તિ કેટલી મિનિટનો સમય લેશે અનુમાન કરો અને ઘરે જઈને ચકાસો. ધારો કે 1 લિટર દૂધ ગરમ કરવું, બરાબર? તો હવે તમે તમારી મમ્મીને પૂછજો કે મમ્મી આપણે 1 લિટર દૂધ લઈએ અને ગરમ કરતા કેટલો સમય લાગે છે. તો હું મારા અંદાજ પ્રમાણે એ લખું છું કે 15 મિનિટ, બરાબર? તમારે પૂછીને લખવાનું 20 મિનિટ લાગે છે, 15 મિનિટ લાગે છે, 10 મિનિટ લાગે છે, બરાબર? ત્યાર પછી પાણીની ડોલ ભરીએ. જો નાની ડોલ હોય તો 5 મિનિટમાં જ ભરાઈ જાય, મોટી હોય તો 10 મિનિટ લાગે, કદ પ્રમાણે હોય ડોલના. તમારો રૂમ વાળો તો 5-10 મિનિટ થાય વાળવામાં, બરાબર? ત્યાર પછી પ્રવૃત્તિનો સમય, 1 મિનિટમાં તમે કેટલી વખત ચપટી વગાડી શકો, આમ ચપટી વગાડી 1 મિનિટમાં, તો તમારે જોઈ લેવાનું, ગણી લેવાનું 1 મિનિટમાં પાછો કાંટો ફરે ત્યાં સુધીમાં તમે કેટલી ચપટી વગાડો છો. તો કે અંદાજ પ્રમાણે લખીએ આપણે 100 થી 120ની વચ્ચે. દોરડા કેટલી વાર કૂદી શકો 1 મિનિટમાં, તો કે 50-60 ઉપર નીચે, તો કે 20 થી 30. ઉઠક બેઠક આપણે આપણી મેળે પછી આગળ લખતું જવાનું. સ્કૂલમાં જે ઉઠક બેઠક કરાવે ને એ તો મને ખબર છે, ચાલીને છોકરાઓ ધીમે ધીમે જ કરે, એટલે 20 વાર તો માંડ કરે 1 મિનિટમાં, બરાબર? ઘણા તો 10 જ વાર કરે, ચાલીને ધીમે ધીમે કરતા હોય. અહીં તમારા માટે બીજા પડકારો છે. કેટલો લાંબો સમય તમે અટક્યા વગર બોલો છો, એટલે ઊભું નહીં રહેવાનું, બરાબર? અટક્યા વગર કેટલી વાર બોલી શકો છો શ્વાસ લીધા વગર? તો કે 1 મિનિટ તો આપણાથી માંડ બોલી શકાશે. પછી એક પગે કેટલી વાર ઊભા રહી શકો, જો આ ઊભી છે એવી રીતે 5 મિનિટ તો માંડ ઉભું રહે, પછી થાકી જાય એટલે ટેકો દીવાલમાં કેમ દેવો જ પડે. અટક્યા વગર આ ગાઈ શકો, ગીત ગાઈ શકો અટક્યા વગર? તો કે એ પણ 1 મિનિટથી વધારે આપણે શ્વાસ લીધા વગર ના ગાઈ શકી. 50 મીટર દોડવાની સ્પર્ધા હોય, ધારો કે તમને દોડતા કેટલો સમય લાગે? 50 મીટરની દોડ રાખી હોય તો કે 1 મિનિટ થાય. પછી જમીન પરથી 50 કાંકરા ભેગા કરીએ તો કેટલી વાર લાગે? 5 મિનિટ લાગે, 5 મિનિટમાં તો થઈ જાય ફટાફટ. 1 થી 100 ગણતા તો કે તો 2 મિનિટ લાગે ફટાફટ. જો આવડતા હોય તો કડો કડ આવડતા હોય ફટાફટ ગણી દઈએ આપણે, બરાબર? ચાલો આપણે ફરીથી ઘડિયાળ જોઈએ અને જવાબ આપીએ. મિનિટ કાંટો 2 થી શરૂ થયો અને ફરી પાછો 2 સુધી પહોંચ્યો, તો એને કેટલી મિનિટ લાગશે ગણી લેવાનું? 2 થી સ્ટાર્ટ કરવાનું, 5, 10, 15, 20, 25, તો કે પૂરેપૂરી 60 મિનિટ એને લાગશે. કલાક કાંટાનું શું થાય? એ પણ ખસે છે, તો કે હા એ પણ ખસે છે. એક અંક થી પછીના અંક સુધી જતા એને કેટલો સમય લાગે? તો કે એને 60 મિનિટ લાગે છે, એટલે કે એને કલાક કાંટાને ખસતા 60 મિનિટ લાગે છે. 3 થી 4 ઉપર જવું હોય તો પૂરેપૂરી 60 મિનિટ લાગી જાય છે. તમારી આજુબાજુ જોવા મળતી અને 1 કલાકમાં પૂર્ણ થતી પ્રવૃત્તિની યાદી બનાવો. 1 કલાકમાં આપણે શું શું કરી શકીએ? તો કે પહેલું તો જમવાનું બનાવતા મમ્મીને 1 કલાક થાય, બરાબર? પછી આખા ઘરની સફાઈ કરવી હોય, બધું કચરા પોતા, બરાબર? નાનું નાનું જાટક જૂટક, તો આખા ઘરની સફાઈ કરતા 1 કલાક થઈ જાય. પછી આપણે ચિત્રકામ કરવા બેસીએ તો પહેલા ચિત્ર દોરીએ, પછી કલર કરીએ, રંગ પૂરીએ, તો એ બધું કરતા પણ 1 કલાક થઈ જાય. પછી રમતો રમીએ, બહાર રમવા જાય મિત્રો ભેગા, તો એ પણ 1 કલાક કરી આપણે. લેસન કરવામાં પણ 1 કલાક થાય. તેવી તમે કઈ કઈ પ્રવૃત્તિ છે જે 1 કલાકમાં પૂર્ણ થાય છે એની તમારે અહીંયા યાદી બનાવવાની. તમારા ઘરે રાત્રિ ભોજન બનાવતા કેટલો સમય લાગે છે? 1 કલાકથી વધારે કે 1 કલાકથી ઓછો? લખજો, 1 કલાકથી વધારે જ લાગે. શું કામ? તો કે પેલા લોટ બાંધે, બરાબર? પછી શાક સમારે, શાક વઘારે, રોટલી બનાવે, તો 1 કલાકથી વધારે તો સમય લાગી જ જાય છે. તમારી મમ્મીને તમે માર્ક કરજો અને પૂછી જોજો, મમ્મી તમને કેટલો સમય લાગે છે ભોજન બનાવતા? તમારા પપ્પાને પૂછો કે તેઓ મમ્મી જેટલી ઝડપથી રસોઈ બનાવી શકે છે? બિલકુલ નહીં. શું કામ? તો કે એને અમુક વસ્તુની ખબર જ ન હોય. કોક વાર બનાવવા બેસે તો શું કે લોટનો ડબ્બો ક્યાં પડ્યો છે, મીઠાનો ડબ્બો ક્યાં પડ્યો છે, બરાબર? મસાલાનો ડબ્બો કે એમ જ એની 1/2 કલાક તો એમને એમ જ હોય જાય પપ્પાની. તો મમ્મી જેટલી ઝડપથી તો એ રસોઈ બનાવી શકે એવું શક્ય જ નથી. 1 કલાકથી ઓછા સમયમાં કઈ રમત પૂરી થાય? કબડ્ડી છે, 1 કલાકથી ઓછા સમયમાં પૂરી થઈ જાય, બરાબર? બાકી ફૂટબોલની મેચ છે એ લગભગ 90 મિનિટ થાય. કબડ્ડી છે એ 1 કલાકની અંદર ને અંદર પૂરી થઈ જાય. ચાલો, બરાબર? ત્યાર પછી છે રાણીની રોજ નીસી. અને હા બાળ મિત્રો, જો આ તો આપણે વાત કરીએ છીએ 4થા ચેપ્ટરની, પણ જો તમારે 3જું ચેપ્ટર જાની પહેલા છે તમારે આમ ચેનલમાં જોવું હોય, રનિંગ ક્લાસીસ ચેનલમાં, તો હું અહીંયા લિંક મૂકું છું, બરાબર? એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારું 3જું ચેપ્ટર પણ ખુલી જશે, બરાબર? એકવાર જોઈ લેજો, ભણી લેજો, સમજી લેજો, ઓકે? ચાલો આગળ વધીએ. હવે રાણીની રોજ નીસી, ચાલો મારી નાની બહેનને જોવા એમ કે છે. માં મેં મુન્ની માટે મીઠાઈ ખરીદી,
પરંતુ તે ખાઈ ના શકી, તે ખૂબ નાની છે અને તે વાત પણ ના કરી શકે, તે મોટી થશે તેમ ધીમે ધીમે બધું કરશે. એની નાની બેન હોય છે, બધા એને જોવા લઈ જાય છે, ચાલો મારી નાની બેનને જોવા જાય, બરાબર. પણ નાનું હોય ત્યારે તો ખૂબ નાનું હોય, કઈ થોડું વાતું કરી શકે, ઘોડિયામાં સુવા જેવડું હોય ત્યારે. પછી ધીમે ધીમે જેમ તમે મોટા થયા એમ ધીમે ધીમે બાળક મોટું થતું જાય. તો હવે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એમ ડિસેમ્બર સુધી છે અહીંયા. હવે એ નામ તો તમને આવડવા જ જોઈએ, બરાબર. 12 મહિનાના નામ અંગ્રેજીના, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ના આવડે તો એક રિવાઇઝ કરી લેજો અહીંયાથી. હું મારી રોજની શીમાં નોંધીશ કે તે પ્રથમ વખત બોલવાનું, ખાવાનું, ચાલવાનું ને ક્યારે શરૂ કરે છે, બરાબર. એની ડાયરીમાં લખે છે કે નાનું, નાની એની બેન છે, એ ક્યારે બધું કરે છે. અહીં રાનીની રોજની શીના કેટલાક પાના છે, કેટલા છે ગણો, 1, 2, 3, 4, 5, 6 અને 7 પાના છે. ચાલો તો એને આખો ક્રમ આપ્યો છે કે 5 માર્ચ 2005 મુન્ની આજે જન્મી, જન્મ તારીખ આપી છે. 15 સપ્ટેમ્બર 2005 મુન્નીને પ્રથમ દાંત આવ્યો. 10 નવેમ્બર 2005 મુન્ની બેસતા શીખી. 20 નવેમ્બર 2005 મુન્ની ભાખોડિયા ભરતી થઈ. 5 જાન્યુઆરી 2006 મુન્ની ઊભા રહેતા શીખી. 5 સપ્ટેમ્બર 2005 મુન્નીએ કેળું ખાધું. 2 ફેબ્રુઆરી 2006 મુન્નીએ ચાલવાનું શરૂ કર્યું. આ એના પાના થોડા કાઢા આવડ્યા છે. હવે એમ કે છે કે મુન્નીના જીવનકાળને યોગ્ય ક્રમમાં આપણે ગોઠવવાના છે. પહેલા શું થયું તો કે પહેલા 5 માર્ચ 2005 એટલે કે 5/3/2005 એનો જન્મ થયો. ત્યાર પછી શું આવશે જોવો, માર્ચ પછી કયો મહિનો છે, નવેમ્બર તો નહીં આવે, તો 9મો મહિનો હોય, સોરી નવેમ્બર તો 11મો મહિનો હોય, એ નહીં આવે. જાન્યુઆરી તો ઠેઠ પહેલો મહિનો હોય, 2006 જાન્યુઆરી એટલે આવતું વર્ષ. પણ સપ્ટેમ્બર છે એ માર્ચ પછી આવશે એટલે કે 9મો મહિનો આવશે પહેલા. તો હવે સપ્ટેમ્બરમાં 3 તારીખ છે, સોરી 2 છે, 1 15 સપ્ટેમ્બર 1 5 સપ્ટેમ્બર. તો પહેલા કઈ આવશે, 5 સપ્ટેમ્બર એટલે કે 5/9/2005 શું કર્યું, મુન્નીએ કેળું ખાધું, તો એના પછીના ક્રમમાં આવશે. ત્યાર પછી 15 સપ્ટેમ્બર 2005 તો મુન્નીનો દાંત આવ્યો. હવે સપ્ટેમ્બર મહિનો પૂરો, ત્યાર પછી આવશે કોણ, તો કે નવેમ્બરના 2 જે છે એ, બરાબર. હવે નવેમ્બર 10/11/2005 મુન્ની બેસતા શીખી. પછી 20 નવેમ્બર 2005 મુન્ની ભાખોડિયા ભરતા થઈ. પછી હવે નવેમ્બર મહિનો પૂરો, એના પછી આવશે જાન્યુઆરી, તો કે 5 જાન્યુઆરી 2006ની સાલ આવી ગઈ, વર્ષ બદલે એટલે, ત્યારે મુન્ની ઊભા રહેતા શીખી. અને છેલ્લે 2 ફેબ્રુઆરી 2006 એ મુન્નીએ ચાલવાનું શીખ્યું, ચાલતા શીખી. તો આ એનો આપણે યોગ્ય ક્રમ ગોઠવી દીધો છે. હવે એમાંથી નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે કે મુન્નીનો પહેલો દાંત સપ્ટેમ્બરમાં આવ્યો ત્યારે કેટલા મહિનાની હશે. જો આ સપ્ટેમ્બર મહિનો દાંત આવ્યો, જન્મી હતી માર્ચમાં, માર્ચથી મહિના ગણો, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, તો કે 6 મહિના થાય છે, એટલે 6 મહિનાની થઈ ત્યારે એનો પહેલો દાંત આવ્યો. માર્ચથી સપ્ટેમ્બર સુધીમાં કેટલા મહિના પસાર થયા, તો કે 6 મહિના. પછી મુન્નીની ઉંમર કેટલી હશે કે જ્યારે તે પ્રથમ વખત બેઠી, પહેલી વાર બેસી, બેસતા ક્યારે શીખી, 10 નવેમ્બર 2005, ત્યારે એની ઉંમર કેટલી હશે ગણો અહીંયાથી. માર્ચથી માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર, તો કે 8 મહિનાની હશે જ્યારે પહેલી વાર બેસતા શીખી. પ્રથમ દાંત ક્યારે આવ્યો, હમણાં જ આપણે જોયું, ત્યારે કેટલા મહિનાની, તો કે 6 મહિનાની હતી ત્યારે પ્રથમ દાંત એને આવ્યો. હવે એને પહેલા શું કહ્યું, ચાલી કે કેળું ખાધું, તો એ ક્રમ પ્રમાણે જોઈ લો, પહેલા શું આવે છે, તો કે પહેલા એને કેળું ખાધું, ખાવાનું ચાલુ કર્યું. પછી બીજામાં ભાખોડિયા ભર્યા કે ઉભા રહ્યા, તો કે કોઈ પણ છોકરા પહેલા તો ભાખોડિયા બરાબર, પછી ઉભા રહેતા શીખે, એટલે પહેલું આવે ભાખોડિયા ભર્યા, બરાબર. સમજાણું આ એનો ક્રમ હતો કે નાનું છોકરું છે એ કેવી રીતે પોતાનો જે શીખવાની પ્રવૃત્તિ છે આગળ આગળ ધીમે ધીમે કેમ વધે છે એ રીતે આવી રીતે સમજાવ્યું છે આપણને, બરાબર. ચાલો ત્યાર પછી છે, રાની પાસે પાલતું ગલુડિયું હતું. 2 અઠવાડિયા પછી તેણે તેની આંખો ખોલી. તેણે એનો આ પ્રમાણે વિકાસ જોયો. હવે જેમ આગળ એની નાની બેનની વાત હતી, એ રીતે ગલુડિયાનો પણ એક પોતાનો જીવનકાળ હોય છે. આમાં બતાવ્યો છે કે 3 અઠવાડિયા પછી એને પહેલો દાંત આવ્યો અને ખાવાનું શરૂ કર્યું. 4 અઠવાડિયા પછી તેણે આસપાસમાં માંડ માંડ ચાલવાનું શરૂ કર્યું. 7 મહિના પછી તેને બધા જ દાંત આવી ગયા. 1 વર્ષ પછી તે મોટું કૂતરું બની ગયું અને તેને પોતાના ગલુડિયા થયા. જોવો છો ને તમે, ઘણી વાર તમે ગલુડિયું પાડ્યું હોય તો તમે પણ જોતા હશો ધીમે ધીમે કેમ એનું આખું બરાબર એની જીવન ક્રિયા થતી જાય છે. હવે આ કૂતરાના જીવનકાળની નોંધ તમારી નોટબુકમાં લખો. મુન્ની અને રાનીના ગલુડિયા વચ્ચેનો તફાવત, ધારો કે ચાલવાનું શરૂ કર્યું. મુન્નીની ઉંમર ત્યારે કેટલી હતી, આપણે આગળ જોયું, ચાલવાનું શરૂ કર્યું, તો કે
ચાલવાનું શરૂ ક્યારે કર્યું એને? ઠેઠ ફેબ્રુઆરીમાં. અહીંયાથી અહીંયા સુધીનો ગણી લ્યો તો કે ત્યારે 11 મહિનાની હતી. જ્યારે ગલુડિયાએ ક્યારે ચાલવાનું શરૂ કર્યું? જો 4 અઠવાડિયા પછી, એટલે કે 1 મહિનામાં જ, બરાબર. પછી પહેલી વખત ખાવાનું મુન્નીએ 6 મહિનામાં કેળું ખાધું, પહેલી વખત ખાવાનું ચાલુ કર્યું. જ્યારે ગલુડિયાની ઉંમર અહીંયા લખ્યું છે 3 અઠવાડિયા પછી એને પહેલો દાંત આવ્યો અને ખાવાનું શરૂ કર્યું, એટલે ગલુડિયું 3 અઠવાડિયામાં જ ખાવાનું શરૂ કરી દીધું. હવે મુન્નીને પહેલો દાંત ક્યારે આવ્યો આપણે આગળ જોયું એમ. અહીંયા જવાબ હતો આર્યો, પ્રથમ દાંત આવ્યો 6 મહિને, એટલે અહીંયા લખવાનું 6 મહિના. ગલુડિયાને ક્યારે આવ્યો પહેલો દાંત? 3 અઠવાડિયા પછી એનો પહેલો દાંત આવ્યો, એટલે અહીંયા લખવાનું 3 અઠવાડિયા. બરાબર, બેની કમ્પેરિઝન છે. શું બધા જ પ્રાણીઓ એક સરખી ઝડપે મોટા થાય છે? તો કે ના, બધા પ્રાણીને અલગ અલગ હોય છે, બરાબર. તો આમાં જો પક્ષી છે એ સૌથી પહેલા મોટું થાય, પછી મરઘી મોટી થાય, ગાયને મોટું થતા થતા થોડીક વાર લાગે છે આ બે કરતા. અહીં દાદાજીની અવસ્થાના ચિત્રો આપેલા છે, તેમાંથી તમને સૌથી વૃદ્ધ કોણ લાગે છે? જો આપુ હાથીના દાદાજી છે, જે છે 95 વર્ષના. ચૂચા ઉંદરના દાદાજી છે, જે છે 2 વર્ષના. અને જે રાની અને આગળ છોકરીની જે વાત કરી એના દાદાજી છે 70 વર્ષના. તો સૌથી વધારે ઉંમર વૃદ્ધ કોણ છે? તો કે અપુ હાથીના દાદાજી 95 વર્ષના, એ વધારે વૃદ્ધ છે. અપુના દાદાજી છે એ રાનીના દાદાજી કરતા કેટલા મોટા છે એ શોધવું હોય તો શું કરવાનું? અપુના દાદાજીની ઉંમર 95 છે, એમાંથી આ 70 વર્ષ બાદ કરવાના, એટલે કેટલા વધે? 25 વર્ષ છે એ મોટા છે. શું ચૂચોના દાદાજી ક્યારે અપુના દાદાજી જેટલા વૃદ્ધ થશે? હવે અત્યારે જે 2 વર્ષના છે તો કોઈ દી 95 વર્ષ સુધી જઈ શકે? તો કે ના, ઉંદરની જે ઓલી હોય છે જીવાની, એ ઘણી નાની હોય છે એટલે ઉંમર, એટલે એ નહીં થાય કોઈ દિવસ, બરાબર. એટલો મોટો ચૂચો ઉંદરના દાદાજી રાનીના દાદાજી કરતા કેટલા નાના છે? વળી પાછું શું કરવાનું? રાનીના દાદાજીની ઉંમર 70 છે, એમાંથી માઇનસ ઉંદરના દાદાજીની 2 વર્ષ છે બાદ કરવાનું, એટલે કેટલી વધે? તો કે 68 વર્ષ નાના છે, બરાબર. તો આ રીતે ઉંમરની બાદબાકી કરીએ એટલે એનો તફાવત મળી જાય. તો બાળકો, હજી ચેપ્ટર આગળ બાકી જ છે, પણ આપણે અહીંયા પહેલો પાર્ટ છે આ ચેપ્ટરનો આપણે અહીંયા પૂરો કરી છીએ આ વિડીયોમાં. જો તમારે એના પછીનું હજી આગળ આખું ચેપ્ટર જોવું હોય તો તમે મારા આના પછીનો નેક્સ્ટ વિડીયો જોઈ લેજો, બરાબર. હું મૂકીશ એમાં, તમે જોઈ લેજો. એ વિડીયોમાં આના પછીનું આપણે આગળ ચેપ્ટર પૂરું કરશું. ત્યાં સુધી મારી ચેનલ લર્નિંગ ક્લાસીસને અને મને રજા આપો. થેન્ક યુ.